નમસ્કાર દર્શક મિત્રો, ઝુલમકી અવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 7મા ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફોટોગ્રાફી પ્રદર્શનનું ઉદ્ઘાટન સવારે કીર્તિ મંદિરના પરિસરની અભિવ્યક્તિ આર્ટ ગેલેરી ખાતે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વડોદરાના મેયર ડૉક્ટર જીગીસાબેન શેઠ, શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, અકોટાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, મ્યુનિસિપલ કાઉન્સિલર અમીર રાવત, રમેશચંદ્ર પરમાર ઉર્ફે રાજાભાઈ, ભાજપા પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, MS યુનિવર્સિટીના સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં 8 છબીઓ સાથે 72 કલાકૃતિઓ, જેમાં સમાજની, પ્રકૃતિની પરંપરાઓ, સુખદ દુઃખદ ક્ષણો, ઘટનાઓને 9 તસવીરકારો દ્વારા શ્રેષ્ઠ તસવીરમય ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન 3 દિવસ ચાલનાર છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, એ નિમિત્તે અમે લોકો ફોટોગ્રાફર, જર્નાલિસ્ટ, બધા જ ફોટોગ્રાફર, પ્રેસના ફોટોગ્રાફર ભેગા થઈને 9 જણા છે અને એ લોકોએ બધાએ પ્રદર્શન કર્યું છે અને બધાની અલગ અલગ થિંકિંગ પ્રમાણેના ફોટા અને અલગ અલગ આપવા માટેનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. 3 દિવસ ચાલવામાં આવશે. કેયુર ભાટિયા. વર્લ્ડ ફોટોગ્રાફી ડેના નિમિત્તે 9 ફોટો જર્નાલિસ્ટ દ્વારા એક એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની સંસ્કૃતિ, વડોદરાના ધબકારો કેચ કરેલા છે. યોગેશભાઈ મંત્રીજીએ ઉદ્ઘાટન કર્યું અને કાયમ લોકોનો જોવા માટેનો ઈચ્છા બહુ હોય છે જર્નાલિસ્ટ ફોટોગ્રાફીની, અને આજે અમે પ્રદર્શિત કર્યું છે. કલાનગરીમાં આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે. સાલાનુસાલ આ જ જગ્યા પર વડોદરા શહેરના નામાંકિત ફોટોગ્રાફરો આખા વર્ષમાં જે કૃતિ પોતાના કેમેરામાં આંકી લે છે એની યાદે જોવા મળે છે આજે. અને પોતાની કળા, ફોટોગ્રાફીની કળા પ્રદર્શિત કરતું આ પેવેલિયનમાં જે ફોટોગ્રાફી મૂકવામાં આવ્યા છે એ વડોદરા શહેરના નગરજનો અવશ્ય જોવા આવે, અને જે આ કલાકારો છે એને પ્રોત્સાહિત કરે. આજે આપણા વડોદરા શહેરના પ્રેસના ફોટોગ્રાફર મિત્રો તરફથી એક સરસ જો એવા સંજોગોમાં, જ્યારે જો એ અલગ અલગ સમયમાં 24 ઘંટામાં એવા
કોઈ કપરા સંજોગો હોતા હોય, કોઈ ડિઝાસ્ટરનો સમય હોતા હોય, કોઈ કાયદાની વ્યવસ્થા હોય, કોઈ મેલા તહેવાર ફેસ્ટિવલનો હોય, આ બધામાં એક સરસ જો આ લોકો ફોટોગ્રાફી કરી અને જો ફોટો લીધા છે એના આજે પ્રદર્શન અહીંયા કરવામાં આવેલા છે. અને આપણા મને ખુશી થાય છે એટલા એવા ક્વોલિટી અને ઉમદા કચ્છાના જોઈએ, અને એક થીમ સાથે જોઈએ. જો બધા અમારા ફોટોગ્રાફર મિત્રો અહીંયા ફોટો મૂકે છે એના મને તો ખૂબ જ આનંદ થાય છે કે હું પણ ફોટોગ્રાફી કરું છું. સાથોસાથ જો આપણા શહેરના લોકોને બી હું રિક્વેસ્ટ કરીશ કે આપણા મિત્રો કેવા સરસ આપણા વડોદરાના યાદગીરીને સંજોગોને અહીંયા રાખેલા છે, બધા લોકો આવે અને જોવે અને આપણા એવા મિત્રોને જોઈએ કામગીરીને એપ્રિશિએટ કરે, અને એનાથી પ્રેરણા લઈને આપણે બીજા બી નયા જો અમારા ફોટોગ્રાફર જો એકદમ બનવા માંગે છે તો એનાથી બી એક માર્ગદર્શન મળશે કઈ પ્રકારના સારી ફોટો લઈ શકે છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે, દેશભરના દુનિયાભરના વડોદરા શહેર સૌને સૌ ફોટોગ્રાફર્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જે ફોટોગ્રાફ્સ એમની કૃતિઓમાં, જે આમ તો એમની કૃતિઓ બધી જ સુંદર હોય છે, પરંતુ એમાં સૌથી સુંદર કૃતિઓ અહીં એમણે ડિસ્પ્લે કરી છે. અને આજે એનું 7 ક્લિક એટલે કે આ 7મું વેન્ચર છે એનું એમણે આજે અહીં એક્ઝિબિશન રાખ્યું છે કીર્તિ મંદિર ખાતે. ખૂબ સુંદર ફોટોગ્રાફી છે, જોતા જાણે એમ લાગે કે કોઈએ પેઇન્ટિંગ કરીને મૂક્યા છે. અને જૂની જૂની દરેક વસ્તુ યાદ કરીને અને એક એક પિક્ચર જોઈએ તેવું લાગે કે એમની પાછળ કંઈ ભાવના છુપાયેલી છે, કંઈક મેસેજ છુપાયેલો છે. એટલે ખાસ એક એક પિક્ચર ઊભા રહીને સમજવું પડે શું એ કહેવા માગે છે. કંઈક મને સમજ પડી પરંતુ કંઈક ન સમજ પડી એ આજે હું એમની પાસેથી સમજી અને શીખી. ખૂબ સુંદર એક્ઝિબિશન છે, વર્ષ વર્ષ એ લોકો આ રીતે એક્ઝિબિશન કરતા રહે અને એમની પણ ખૂબ પ્રોસ્પેરિટી વધે એવી એમને હું આજના દિને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.